વસ્તુઓને એ ગણ તરીકે કહેવાય છે કે પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, આવી રીતે દસ ગણ, દસ ટાઈપના એવા ધાતુઓ તૈયાર કરે છે. એવા ધાતુઓના જે સમૂહ છે તે ગણ છે. અને અત્યારે આ પુસ્તકની અંદર શરૂઆતમાં આપણે ચાર પ્રકારના આપણે ધાતુઓ જોશું, પહેલા ગણના, ચોથા ગણના, છઠ્ઠા ગણના, દસમા ગણના. આવા એક એક ગણના ધાતુઓ જે છે તે એક એક ગણના ધાતુઓ તે એક એક ગણના ધાતુઓ જે છે તે ધાતુઓ પણ ત્રણ ત્રણ પ્રકારના હોય, પરસ્મયપદી, આત્મનેપદી, ઉભયપદી. તો સૌ પ્રથમ આપણે પરસ્મયપદી જોઈ રહ્યા છીએ. એ પરસ્મયપદી ધાતુને સિદ્ધ કરવા માટે, પહેલા ગણના ધાતુઓને સિદ્ધ કરવા માટે, એટલે ક્રિયાવાચક શબ્દને જે કેવી રીતે બને, જેમ કે નમતી કેવી રીતે બને, પાલયામી કેવી રીતે બને, પછી મિલતી કેવી રીતે બને, પછી નૃત્યામહ કેવી રીતે બને, તો એના જે રૂલ્સ છે એ રૂલ્સ નિયમ, એ નિયમોનો ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ. ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે, વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે છે, પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે, તી વિગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે, મ અને વથી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અનો આ થાય છે, તી વિગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે, પદને અંતે સ હોય તો સ નો ર થાય છે, પદાંત ર પછી વિરામ અથવા અઘોષ વ્યંજન આવે તો ર નો વિસર્ગ થાય છે, અની પછી અ કે એ આવે તો પૂર્વના અલોપ થાય છે, વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય છે, રૂ વર્ણનો ગુણ અર, ઈ વર્ણનો ગુણ એ અને ઉ વર્ણનો ગુણ ઓ થાય છે. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ થાય છે, એ ઐ ઓ ઔ પછી કોઈ પણ સર આવે તો તેનો અનુક્રમે ઐ આય ઔ અને આવ થાય, અર્થાત એ નો ઐ, ઐ નો આઈ, ઓ નો ઔ અને ઔ નો આવ થાય. ચોથા ગણના ધાતુને યવિકરણ પ્રત્યય લાગે છે. યવિકરણ પ્રત્યય લાગતા ચોથા ગણના ધાતુને ગુણ થતો નથી, છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે, અને અવિકરણ પ્રત્યય લાગતા છઠ્ઠા ગણના ધાતુને ગુણ થતો નથી, દસમા ગણના ધાતુને પોતાનો ઈ પ્રત્યય લગાડવો પડે છે, અને ઈ પ્રત્યય લાગ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે, દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય છે, દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ધાતુના ઉપાંત્ય અની અને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ શું થાય તો અહીં કહે છે અની વૃદ્ધિ આ, રૂ વર્ણની વૃદ્ધિ આર, ઈ વર્ણની વૃદ્ધિ ઐ અને ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે. આટલા આપણે નિયમો જે છે, રૂલ્સ જે છે, એટલા રૂલ્સ આપણે જોયા હતા. હવે આજે આપણે અનુવાદ કરીશું. દસમા ગણના જે અનુવાદ જે બાકી છે એ દસમા ગણના અનુવાદ કરીને હવે એ ધાતુનો એટલે વાક્યનો ટ્રાન્સલેટ કરીશું. સંસ્કૃત વાક્ય હોય તો તેનું ગુજરાતી, અને ગુજરાતી વાક્ય હોય તો તેને આપણે સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીશું. સર એક ક્વેશ્ચન હતો. હાજી બોલો. એટલે ભક્ષ ધાતુનું આપણે શું એનું થાય ફોર્મ, એટલે એનું સિદ્ધ કરવું હોય તો ભક્ષયામી, કારણ કે આપણે જો ચલો ભક્ષ જે ધાતુ છે એ ભક્ષ ધાતુ, અહીં ભક્ષ ધાતુ છે, દસમા ગણનો છે, તો સૌથી પહેલા એને છૂટા પાડી દો. આની અંદર વૃદ્ધિ થાય છે કે ન થાય એવો પ્રશ્ન આવે, કારણ કે અ દેખાય છે તો વૃદ્ધિ કોના થાય,
તો વૃદ્ધિ થાય કે ઉપાંત્ય અ હોય તો વૃદ્ધિ થાય, અથવા ગુણ તો ગુણ તો ઉપાંત્યમાં હ્રસ્વ નામિસર છે જ નહીં કે એનો ગુણ થવાનો નથી, પણ વૃદ્ધિ જેવું લાગે છે, પણ વૃદ્ધિ થાય કે નહીં એને એને જાણવા માટે એને છૂટા પાડી દો. ભ પ્લસ અ, ભ થયો પછી ક પ્લસ મૂર્ધન્ય સ એટલે શું થાય, ભક્ષ થયો. અને ઉપાંત્ય આપણે શું કીધું તું, સેકન્ડ લાસ્ટ, તો સેકન્ડ લાસ્ટ માં અ છે નથી, નથી તો પછી સેકન્ડ લાસ્ટ માં હ્રસ્વ નામિસર છે એ પણ નથી, નથી તો એમાં ગુણ કે વૃદ્ધિ થવાનો કઈ પ્રસંગ જ નથી આવતો, કારણ કે નથી હા ક છે એટલે એનો રૂપ કોના પ્રમાણે, તો ચિંત જેમ હતો એ ચિંત પ્રમાણે એનો રૂપ થાય, અર્થાત અચ્છા એટલે કયામીની જેમ વૃદ્ધિ નહીં થાય ને, માં વૃદ્ધિ પણ નહીં થાય, કારણ કે વૃદ્ધિ ક્યારે થાય, ઉપાંત્ય અ હોય તો, અને ઉપાંત્ય એટલે શું, સેકન્ડ લાસ્ટ, તો અહીં સેકન્ડ લાસ્ટ ની વ્યંજન છે આમ દેખાય છે, પણ ક્ષ જયારે ક્ષ બનેલો છે કેવી રીતે, તો ક પ્લસ મૂર્ધન્ય સ કરીએ એટલે ક્ષ થાય, ગુણ કે વૃદ્ધિ નથી છતાં એ દસમા ગણ નો છે. પીડ ધાતુ હતો એમાં પણ એ જ પ્રમાણે હતો, દંડ આમાં દંડ ધાતુ છે, જો દંડ ધાતુ છે એ દંડ ધાતુ નો પણ શું થાય કે એ દંડ ધાતુ નો આ જ પ્રમાણે થાય, શું થાય, દંડયામી, કેમ કે આમાં પણ ઉપાંત્યમાં શું છે, વ્યંજન છે. દીર્ઘનામિસર હોય તો જ વૃદ્ધિ થાય. ઓકે હાજી પ્રેરણા બેન, પ્રેરણા બેન કઈ પ્રશ્ન? સર પ્રણામ. પ્રણામ સર. કયા કયા ધાતુને ગણ થાય? કયા કયા ધાતુને ગણ થાય? ગણ ના એ કયા કયા ધાતુને, એ તો ધાતુના ગુણ થાય એટલે હા ગુણ થાય. હા તો ગુણ થવાના આપણે એની અંદર જોયો કે પહેલા ગણના ધાતુને ગુણ થાય, અને દસમા ગણના ધાતુને ગુણ થાય, ચોથા અને છઠ્ઠાના ધાતુને ગુણ થતો નથી. ગુણ ક્યારે થાય છે? ગણમાં તો આપણે ય લગાવીએ છે ને સર. હા પણ એને ગુણ નથી, ય વિકરણ પ્રત્યય છે. ગુણ એટલે શું, ધાતુમાં થતો ફેરફાર તેને ગુણ કહેવાય. જેમ કે અહીં ધાતુ કહીએ કે એક ધાતુ આની અંદર સૂચ ધાતુ લઈએ, તો સૂચ ધાતુનો ગુણ થઈને એનો શું થઈ જાય, સોચ થઈ જાય, ઊનો ઓ થઈ ગયો, તો આ ધાતુમાં ફેરફાર થયો, સૂચ હતો, સૂચ આપણે શું કર્યા, સોચ કર્યા. આ જ પ્રમાણે અહીં ચૂર ધાતુ છે, તો ચૂર ધાતુ છે તો ચૂરનો પણ શું થઈ જશે, ચોર થઈ જશે. આમાં પણ ધાતુની અંદર ફેરફાર થયો. પણ જ્યારે બીજું તમને આની અંદર જે ચોથા ગણના ધાતુ છે, ચોથા ગણના કોઈ પણ ધાતુ લઈ લો, જેમ કે નૃત ધાતુ છે, બરાબર છે, નૃત ધાતુ છે, તો નૃત ધાતુ નો શું થાય કે નૃત ધાતુ નો કઈ ફેરફાર નથી થયો, એના ય વિકરણ પ્રત્યય લાગે ને તે નૃત નો નૃત જ રહે છે. નૃત્યામી, ઋ નો કઈ ફેરફાર થયો, કઈ ફેરફાર નથી થયો, એટલે ધાતુમાં જો જે ફેરફાર તે ગુણ તરીકે કહેવાય. ઓકે થેન્ક યુ સર. ઓકે ચલો હવે આપણે ટ્રાન્સલેટ કરીશું, અનુવાદ કરીશું. એ અનુવાદની અંદર સૌથી પહેલા ધાતુનો અર્થ શું થાય છે એ અર્થ પહેલા આપણે જોઈ લઈએ. ચિંત ધાતુ છે, ચિંત ધાતુનો અર્થ શું થાય, ચિંતવું, વિચારવું, ચિંતા કરવી, એવું એનો આ અર્થ થાય છે. દંડ ધાતુ છે, જેનો અર્થ થાય દંડ કરવો, દંડવું, એવો અર્થ થાય છે. પીડ ધાતુ છે, પીડ ધાતુ બધા પ્લીઝ મ્યુટ રાખી દેશો જેનો ચાલુ હોય. કોણ છે બિતરાગ કરીને, કોણ છે પ્લીઝ મ્યુટ રાખશો, અનમ્યુટ તમે કરતા, અનમ્યુટ ત્યારે જ જયારે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય, હેન્ડ રાઇઝિંગ કરશો અથવા કોઈને કહેવામાં આવે ત્યારે જ અનમ્યુટ કરજો, બાકી બધા જ મ્યુટ રાખો. ઓકે
पीड धातु छे, पीड धातु ना अर्थ थाय पीड़वू, दुख देवू, एवो अर्थ थाय छे। पछी पीड धातु पछी छे पूज धातु, पूज धातु ना अर्थ थाय पूजवू, पूजा करवी, एवो अर्थ थाय। वर्ण धातु छे, वर्ण धातु नो वर्णन करवू, वर्णवू, रंगवू, आ प्रमाणे अर्थ थाय छे। सांत्व धातु छे, सांत्व तो एने सांत्वन करवू, खुश करवू, शांत पाड़वू, एवो अर्थ थाय छे। चलो हवे आपणे सौथी पहेला संस्कृत वाक्य छे ए संस्कृत वाक्य नो गुजराती करीशुं आपणे। संस्कृत वाक्य नो गुजराती, संस्कृत वाक्य ने आपणे गुजराती करीशुं। सौ प्रथम वयम चिंतयामः, वयम चिंतयामः, बोलो अनिता बेन, वयम चिंतयामः, अनिता बेन, ओके नो साउंड। चलो असिता बेन, अमे बधा चिंतन करिए छे, अमे बधा चिंतन करिए छे, अथवा तो अमे विचारीए छे, अमे चिंता करिए छे, अमे कहो, अमे बधा कहो, एक ज थाय। ओके सरस, ओके हाँ जी, ओके। आमा धातु शू छे? चिंत, चिंत धातु। क्या गण नो धातु छे? दसमा गण, दसमा गण नो। ने चिंतयामः क्यूँ रूप छे? केटला पुरुष, केटला वचन? मह એટલે લાસ્ટ માં, પહેલો પુરુષ, દ્વિવચન, દ્વિવચન ને બહુવચન, દ્વિવચન માં વહ થાય, દ્વિવચન માં વહ થાય, હા ચિંતયામી, ચિંતયાવહ, ચિંતયામહ, એટલે પહેલો પુરુષ બહુવચન છે, અને જ્યાં મહ લાગે એટલા માટે આગળ સર્વનામ શું લાગ્યો? વયમ, એટલે વયમ, મહ ની સાથે હંમેશા વયમ લાગે। ઓકે સરસ, ચલો આગળ। બિજલબેન દેસાઈ, આવામ સ્પૃશાવહ, દસમા ગણનો ધાતુ છે, કઈ ધાતુ, ધાતુ કઈ ધાતુ છે આમાં? સ્પૃશ ધાતુ છે, સ્પૃશ ધાતુ છે, દસમા ગણનો આ ધાતુ નથી, એટલે અડક ધાતુ, સ્પૃશ ધાતુ દસમા ગણનો નથી, છઠ્ઠા ગણ નો છે, ગુણ પણ નથી થયો અને ય વિકરણ પ્રત્યે નથી લાગે, છઠ્ઠા ગણ નો ધાતુ। ઓકે બોલો શું અર્થ થાય? સ્પૃશ, સ્પૃશ એટલે અડકવું, બરાબર, આવામ સ્પૃશાવહ એટલે અમે બે અડકીએ છીએ, બરાબર છે, અમે બે અડકીએ છીએ, ઓકે, પહેલો પુરુષ દ્વિવચન, પહેલો પુરુષ, બરાબર છે, પહેલો પુરુષ દ્વિવચન, અમે બે સ્પર્શ કરીએ છીએ અથવા તો અમે બે અડકીએ છીએ, ઓકે સરસ। ચલો આગળ ચંદનબેન, ચંદનબેન, ઓકે ચલો, ચેતનાબેન, ચેતનાબેન જૈન, ત્વમ દંડયસી, પ્રણામ ગુરુજી, હા જી પ્રણામ, દંડ ધાતુ, હમ, દસમા ગણ નો છે, દસમા ગણ નો છે, દંડવું, 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 ઓકે, બીજો પુરુષ પહેલો એક વચન, બીજો પુરુષ એક વચન, બરાબર, હમ, હમ નહીં, મે દંડતા, નહીં મે નહીં, મે મે તુમ, તુમ, તુ તુ તુ, હા તુમ, તુ, અચ્છા હિન્દી, હા, તુમ, તુમ દંડતે હો, બરાબર, એટલે તું દંડ કરે છે, ઓકે સરસ, તમ દંડયસી, તું દંડ કરે છે, ઓકે, અથવા તું દંડે છે। ચલો નેક્સ્ટ વાક્ય, છાયાબેન દેસાઈ, પ્રણામ, પ્રણામ,
लुभ्यन्ति हाँ धातु छे चौथो गण तीजो चौथो गण त्रीजो पुरुष बहुवचन बराबर तमे बधा लुभ्यन्ति तमे बधा लोभाव छो ना तमे न थाय त्रीजो पुरुष मा शू थाय तेओ बधा ते बधा ते बधा लोभाई हाँ ते बधा लोभ करे छे अथवा ते એટલે તેઓ લોભ કરે છે તેઓ બધા લોભ કરે છે આ પ્રમાણે ઓકે હા ઓકે સરસ ચલો આગળ છાયાબેન સા વર્ષંતી હાજી પ્રણામ ગુરુજી પ્રણામ વર્ષંતી વૃષ ધાતુ પહેલો ગણ બરાબર ઉપાંત્યમાં રૂ છે એટલે એનો ગુણ થયો વર્ષ બરાબર અંતી એને પ્રત્યય લાગ્યો તેઓ વર્ષે છે ત્રીજો પુરુષ બહુવચન ત્રીજો પુરુષ બહુવચન તેઓ વર્ષે છે ઓકે સરસ ઓકે ચલો આગળ ચિત્રાંગી બેન યુવા પીડય થહ પીડ ધાતુ દસમો ગણ બરાબર બીજો પુરુષ દ્વિવચન યુવામ પીડયથ તમે બે પીડો છો તમે બે પીડો છો અથવા તમે બે પીડા કરો છો ઓકે સરસ પીડા કરો છો પીડાઓ છો એવું નહીં આવે ને ગુરુજી બીજાને પીડા આપે ને હા હા પીડાઓ છો તો પણ ચાલે ચાલે જી ગુરુજી ઓકે ચલો નેક્સ્ટ વાક્ય હવે ગુજરાતી વાક્ય છે સર આપણને ગણ ની કેવી રીતે ખબર પડે આ પહેલો છે ચોથો છે છઠ્ઠો છે દસમો છે ઓકે આ જે છે તે તમારે આ વાક્ય પરથી જ ખબર પડે કેમ કે જો સ્પ્રુસ જે આવ્યો સ્પ્રુસ જો પહેલા જો એની અંદર અવિકર્ણ પ્રત્યય લાગે છે અને અવિકર્ણ પ્રત્યય આપણે ત્રણ જગ્યાએ આપણે લાગે કયા કયા ગણમાં એક પહેલા ગણમાં લાગે એક છઠ્ઠા ગણમાં લાગે અને કે દસમા ગણનો લાગે સૌ પ્રથમ પહેલા ગણના જો લાગ્યો હોત તો એમાં ઋનો ગુણ થાત જેમ વૃષ થતો ઋ હતો તો ઋનો શું થાય વર્ષ થયો એવી રીતે સ્પૃશ છે તો એનો શું થઈ જાય સ્પર્શ જેવું થઈ જાય બરાબર છે એટલે એ તો સ્પર્શ થયો નથી દસમા ગણનો હોત તો ય વિકરણ પ્રત્યય લાગત એટલે ય જેમ કે તયામહ આજ પણ સ્પર્શયામહ આમાં પણ ગુણ થાય સાથે સાથે એ ય પણ લાગે એ પણ લાગ્યો નથી તો પછી હવે કયો બાકી રહ્યો છઠ્ઠો ગણ જ બાકી રહ્યો બરાબર એટલે એ છઠ્ઠો ગણ નો એટલે નિયમ પ્રમાણે આપણે જોવાનું ને નિયમ યાદ રાખવાનું થોડું બરાબર લુભ્યંતિ તો લુભ્યંતિ જો આમાં ય વિકરણ પ્રત્યય લાગે દસમા માં પણ ય થાય છે પણ દસમા ઈ નો ય થાય છે એટલે તે સમય ઈ નો અય થાય એટલે પાછળનો વ્યંજન સંપૂર્ણ થઈ જાય જેમ કે ચિંત હતો ચિંતમાં શું થાય ત સંપૂર્ણ થઈ ગયો છે જો ચિંતયામહ આ જ પ્રમાણે જો આવતો હોય તો લોભયામહ એ લોભયંતિ આવતાય પણ લોભયંતિ ગુણ નથી થયો એને વ્યંજન ની સાથે ય જોઈન્ટ છે એટલે આ કયા ગણ નો છે ચોથા ગણ નો છે ચોથો ગણ ચોથો ઓકે બરાબર થેન્ક યુ સર ઓકે ચલો આગળ દર્શનાબેન પ્રણામ સર હા જી પ્રણામ સર એક એટલે દસમા ગણ નો વિકરણ પ્રત્યય અય કેવાશે ને દસમા નહી દસમા ગણ નો વિકરણ પ્રત્યય અ જ છે પણ એના એક પ્રત્યય છે ઈ લાગે છે એનો એના સાથે સાથે એ પોતાનો એક પ્રત્યય ઈ લાગે છે પણ એનો વિકરણ પ્રત્યય તો અ છે કેમ કે આપણે નિયમમાં શું જોયો કે દસમા ગણના ધાતુને પોતાનો ઈ પ્રત્યય લગાડવું પડે છે અને ઈ પ્રત્યય લગાડ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે એટલે એનો પણ વિકરણ પ્રત્યય શું છે અ છે પણ ઈ નો એ થયો અને એ નો અય થયો તમે બે શોક કરો છો એટલે દર્શનાબેન સાવ 1 2 3 કરીને જે યુવા અરે સૂચ ધાતુ
બસ પહેલો ગણ બરાબર યુવામ સૂચય અથ યુવામ ઓકે યુવામ સોચ સોચ યથ ના સોચ યથ ના થાય કે 10 દસમા ગણ નો હોતો ય થાય આ તો પહેલો ગણ છે એટલે શું થાય એટલે સોચ થ સોચ થ વિસર્ગ થ ઓકે આમાં પછી સંધિ યુવામ ઉપર અનુસ્વાર આવશે બરાબર છે એમાં શું આવી જશે મ ઉપર વા ઉપર અનુસ્વાર આવી જશે અનુસ્વાર આવશે અને સો બરાબર છે બાકી આમ જ રહેશે યુવામ સોચ થ થ ઓકે સરસ ચલો દીપાબેન હાજી પ્રણામ સર તેઓ બે સાંત્વન કરે છે તો સાંત્વ ધાતુ દસમો ગણ સાંત્વ સાંત્વન કરવું ખુશ કરવું શાંત પાડવું અને તેઓ બે છે એટલે દ્વિતીય પુરુષ નહીં દ્વિતીય નહીં ત્રીજો પુરુષ દ્વિતીય પુરુષ દ્વિવચન થશે બરાબર તો તૌ સાંત્વય તઃ તૌ થાય પછી સાંત્વય તઃ સાંત્વય તઃ ઓકે તૌ સાંત્વય તઃ આમાં સંધિ થશે કઈ નહીં નહીં થાય સંધિ સર આમાં નહીં થાય સંધિ ઓકે તે તૌ સાંત્વય તઃ તેઓ બે સાંત્વન કરે છે ઓકે સરસ ચલો દીપાલીબેન હું નૃત્ય કરું છું હાજે પ્રણામ હા હું અહમ એટલે પહેલો પુરુષ બરાબર અને નૃત્ય ધાતુ એટલે પહેલો ગણ હા પહેલા ગણ ના નૃત્ય ધાતુ નથી નૃત્ય ધાતુ ચોથા ગણ નો છે ચોથા ગણ નો અહમ નૃત્યામી કરશો તો એ તો દસમા ગણ નો થઈ જાય અને દસમા ગણ નો નૃત્યામી પણ રૂપ ન થાય અને જો હોત તો શું થાય નર્તયામી એવું થઈ જાત કે ઋ નો ગુણ થાય પણ આમાં તો એ થતો નથી એટલે આ ચોથા ગણ નો છે એટલે શું થાય અહમ નૃત્યામી બરાબર છે અહમ નૃત્યામી સંધિ થશે પૂજા કરો છો દસમો ગણ પરસ્મયપદી ધાતુ તમે બે એટલે બીજો પુરુષ દ્વિવચન બરાબર પૂજ પૂજ એક મિનિટ પૂજ એક મિનિટ પૂજ આખું રૂપ લઈ જાઓ પૂજાયામી પૂજ પૂજાયા પૂજ પૂજ યા નહીં પૂજ થી પૂજ થ પૂજ યથ પૂજ યથ તમે બે છે હા એટલે તમે બે માટે શું થાય યુવામ યુવામ હેલો હા બોલો પૂજયથ પૂજયથ ઓકે હાજી પૂજા કરવી ઇસકા ઓર એક ધાતુ હૈ ના અર્થ ધાતુ ભી હૈ હા પહેલા ગણ કે અર્થ ધાતુ હૈ અભી દસમા ગણ કે પાઠ ચાલ રહા હૈ ઇસલિયે યે પૂજ ધાતુ લિયા ગયા હૈ હા હા સર એ પૂજતઃ નહીં થાય ને પૂજયતઃ થાય ને પૂજયતઃ નહીં પણ તમે બે છે એટલે બીજો પુરુષ દ્વિવચન છે એટલે બીજો પુરુષ દ્વિવચન માં શું આવે પૂજયતઃ જ આવે પૂજયતઃ આમાં સંતઃ પણ બરાબર છે ને દસમો ગણ નહીં હોય તો એટલે દસમો ગણ ના પાઠ નહીં હોતો તો અર્ચતઃ યુવામ અર્ચતઃ હા અનુસ્વર આવશે ઓકે ઓકે ચલ આગળ ડિમ્પલ બેન સા હા પ્રણામ ગુરુજી પ્રણામ
અમે વર્ણન કરીએ છીએ. વર્ણ ધાતુ દસમો ગણ. બરાબર. પહેલો પુરુષ બહુવચન. બરાબર. વયમ વર્ણયામહ. બરાબર. વયમ થશે એમાં વયમ વર્ણયામહ. બરાબર. વયમ વર્ણ સંધિ થશે વય ય ઉપર મીંડું. ય ઉપર અનુસ્વાર. ઓકે. અનુસ્વાર. હા. વયમ વર્ણયામહ. ઓકે. સરસ. ચલો આગળ. ગેલેક્સી ઓન સિક્સ કોણ છે? ઓકે. જીટી 19082. ઓકે. નો સાઉન્ડ. ચલો. હેતલબેન ગાલા, તમે બે. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. હા. લેખ ધાતુ છઠ્ઠો ગણ. બરાબર. એટલે યુવામ લિખત. યુવામ બીજો પુરુષ. હા. બીજો પુરુષ ને દ્વિવચન. બીજો પુરુષ દ્વિવચન. યુવામ લિખત. ઓકે. કે તમે બે લિખ ધાતુ છઠ્ઠા ગણ નો છે એટલે એનો ગુણ વગેરે કઈ થયો નથી. શું થશે? અનુસ્વાર થશે. એટલે યુવામ લિખ. ઓકે. સરસ. સર. હાજી બોલો. બોલો. આ ગુજરાતીમાં કેવી રીતે સમજો કે આ પહેલો ગણ છે કે ચોથો ગણ છઠ્ઠો ગણ? હા, તમારે યાદ રાખવું પડે. યાદ કે ધાતુના મીનિંગ્સ જેમ અહીં આપે છે ને, ચિંત ધાતુનું ચિંતવું, વિચારવું, ચિંતા કરવી. આપણા લખવું માટે ધાતુ કયો છે? લિખ ધાતુ છે. તો લિખ ધાતુ કયા ગણનો છે? છઠ્ઠા ગણનો છે. એ પ્રમાણે યાદ રાખવું પડે. એટલે ધાતુ યાદ કરવા. ઓકે. ચલો ગુરુજી, બોલો. ધાતુ કા કુછ અલગ સે બુક્સ મે હૈ ક્યા? અલગ સે ધાતુ હૈ ક્યા? ધાતુ કા અલગ યાદ કર સકે? મતલબ પહેલે ગણ કે ધાતુ કો સર્ચ કરના કહીં ધાતુ કોસ કરકે. અચ્છા, ધાતુ કોસ કા પે સર્ચ કરના ગુરુજી? લાઇબ્રેરી મે. લાઇબ્રેરી બુક મે એન્ડ મે હૈ. બુક મે 170 એન્ડ મે. હા, એન્ડ મે ભી દિયા ગયા હૈ ધાતુ. યે ધાતુ કે અંત મે ભી દેખિયેગા, ઉસમે બુક કે અંત મે વો ભી મિલેગા વહાં. ગુરુજી હિન્દી મે હૈ ક્યા ગુરુજી? હિન્દી નહીં, હિન્દી તો અભી તો અવેલેબલ નહીં હૈ યહાં પે. ઓકે ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. યે આઓ સંસ્કૃત સીખે કરકે એક બુક હૈ સર, સીમ વિજય રત્ન સેન સુરેશી જી હૈ. યે જો પુસ્તક હૈ અપને ઉસકી સેમ કાપી હૈ. હેમ સંસ્કૃત પ્રવેશી કર. ઓકે. હિન્દી મે હે. ઓકે. કોન સે હૈ? આઓ સંસ્કૃત સીખે ના. હા, ભાગ એક ઓર ભાગ દો હૈ શ્રીમદ વિજય રત્ન સેન સુરેશી મહાસાહેબ ને કરી. ઓકે. ઓકે. અગર પીડીએફ હો તો પીડીએફ ભેજ દેના, મે દેખ લુંગા. જી 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 ગુરુ. ઓકે, ઠીક હૈ. ચલો, હવે અહીં પછીના જે પાઠ છે એ પણ દસમા ગણનો છે, પણ દસમા ગણનો ઉપાંત જે હ્રસ્વનામિસરણ ગુણ થાય છે તેવા પાઠનો છે. એના ધાતુનો અર્થ પહેલા આપણે જોઈ લઈએ. ચૂર ધાતુ અર્થ થાય ચોરવું, ચોરી કરવી એવો અર્થ થાય. એનો રૂપ શું થશે? તો ચોરયામી, ચોરયાવહ, ચોરયામહ, ચોરયસી, ચોરયથ, ચોરયથ, ચોરયતી, ચોરયતઃ, ચોરયંતી. ઘુસ ધાતુ ઘોષણા કરવી, જાહેર કરવું, ગોખવું, આવાજ કરવો એ પ્રમાણેનો અર્થ થાય છે. એનો રૂપ થશે ઘોષયામી, ઘોષયાવહ, ઘોષયામહ, ઘોષયસી, ઘોષયથ, ઘોષયથ, ઘોષયતી, ઘોષયતઃ, ઘોષયંતી. તુલ ધાતુ તોડવું કે જોખવું એવો અર્થ થાય. જેનો રૂપ થશે તોલયામી, તોલયાવહ, તોલયામહ, તોલયસી, તોલયથ, તોલયથ, તોલયતી, તોલયતઃ, તોલયંતી. ભૂસ ધાતુ છે, એના ઉપાંતમાં ઉ નથી,
ह्रस्व उ नथी दीर्घ उ छे એટલે આ હ્રસ્વ નામીસર નથી દીર્ઘ નામીસર છે ઉપાંત્યમાં એટલે એનો ગુણ ન થાય તો જેમ આગળના પાઠના રૂપો જોયા તે જ પ્રમાણે એનો થશે લતાબેન મ્યુટ રાખજો ભૂષયામી ભૂષયાવહ ભૂષયામહ ભૂષયસી ભૂષયથ ભૂષયંતિ ભૂષયતથ ભૂષયતિ ભૂષયતઃ ભૂષયંતિ જેનો અર્થ થાય ભૂષા કરવી શોભા કરવી શણગારવું ઓકે હવે આપણે અર્થ એમાં ટ્રાન્સલેટ કરીશું બોલો ઇન્દિરાબેન તે ચોરયંતિ ચૂર ધાતુ ગુરુજી દસમો ગણ બરાબર ચોરયંતિ તેઓ ચોરી કરે છે તેઓ ચોરી કરે છે અથવા તેઓ બધા ચોરી કરે છે ચોરી કરે છે ઓકે સરસ ચલો આગળ હવે નેક્સ્ટ એના પછી બોલો જયાબેન જૈન અહમ ઘોષયામી પ્રણામ ગુરુજી પ્રણામ અહમ પહેલો પુરુષ ઘોષયામી ઘોષ હું ઘોષણા કરું છું હું ઘોષણા કરું ધાતુ શું છે ઘોષ ઘૂષ ધાતુ ઘૂષ ધાતુ હા ઘૂષ ઘૂષ હા દસમા ગણ ઘૂષ ધાતુ છે દસમો ગણ ઘૂષ ધાતુ ઓકે અહમ ઘોષયામી હું ઘોષણા કરું છું હું જાહેર કરું છું ગોખું છું હું આવાજ કરું છું આ પ્રમાણે આપણે થઈ શકે ઓકે સરસ ચલો આગળ જીતેન્દ્રભાઈ જૈન આવામ તોલયાવહ જીતેન્દ્રભાઈ ઓકે નો સાઉન્ડ બોલો જ્યોત્સનાબેન જ્યોત્સનાબેન જૈન ઓકે નો સાઉન્ડ અનમ્યુટ કરીને બોલી શકાશે ઓકે ચલો નેક્સ્ટ હવે આગળ બોલો કમલેશભાઈ હા બોલો સાહેબ હાજી આવામ તોલયાવહ અમે બે તોલીએ છીએ અમે બે તોળીએ છીએ ઓકે દસમો ગણ દસમો ગણ તુલ ધાતુ તુલ ધાતુ ઓકે સરસ આવામ તોલયા વહ ઓકે ચલો ક્રિયાબેન પછીનો વાક્ય ભૂષયસી ભૂષ ધાતુ દસમો ગણ પારસમય પદી બીજો પુરુષ એક વચન તું ભૂષા કરે છે તું ભૂષા કરે છે તું શોભા કરે છે તું શણગારે છે ઓકે સરસ ચલો નેક્સ્ટ વાક્ય છે યુવામ ચોરયથ યુવામ ચોરયથ માલતીબેન સર હાજી બોલો સર બોલો હા ચોર ધાતુ દ્વિતીય પુરુષ દ્વિતીય પુરુષ અને ચોર ધાતુ તમે બે ચોરી કરો છો બીજો પુરુષ કયો વચન છે બહુવચન ના બહુવચન માં તમે બધા થાય આમાં તમે બે બીજો પુરુષ દ્વિવચન દ્વિવચન હા દ્વિવચન છે ઓકે યુવામ ચોરયથ ચોરયથ એટલે તમે બે ચોરી કરો છો ચૂર ધાતુ દસમા ગણ ઓકે ઓકે બોલી જાઓ ચલો જ્યોત્સનાબેન બોલી જાઓ યુયમ ઘોષયથ ને યુવામ હા યુયમ ઘોષયથ બરાબર યુયમ ઘોષયથ ઘુષ ધાતુ છે અને દ્વિતીય પુરુષ દ્વિતીય પુરુષ દ્વિવચન દ્વિવચન નહીં
દ્વિવચન હોત તો થ થાત એને યુવામ થાત છે બહુવચન છે યુયમ બહુવચન દ્વિતીય બહુવચન તમે બધા ચોરી કરો છો નહીં ઘોષણા તુલ ધાતુ છે ને ઘોષ હા તમે બધા ઘોષણા કરો છો તમે બધા ઘોષણા કરો છો અથવા તમે બધા અવાજ કરો છો એ પ્રમાણે પણ થાય ઓકે સરસ ચલો આગળ લતાબેન વયમ સાંત્વયા મહ લતાબેન દેસાઈ વયમ એટલે હા પહેલો પુરુષ બહુવચન પહેલો પુરુષ અમે અમે બધા સાંત્વયા એનો મીનિંગ શું થાય છે આપીએ છીએ